भवन श्री एके दोषी महिला कॉलेज जामनगर, डिपार्टमेंट होम साइंस, TYBSC सेम 5, पेपर नंबर 5, एडवांस क्लोथिंग टेक्निक, लेक्चर 2 बाय मनीषा खक्कर। विद्यार्थी मित्रों, आपणे यूनिट वन ना जे बे चेप्टर આપણે સમજી રહ્યા છે, યુનિટ નું નામ છે સ્ટડી ઓફ ગાર્મેન્ટ કોમ્પોનન્ટ્સ। એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ ઓફ સ્લીવ્સ વિશે સમજ્યા। હવે આજે આપણે સમજીએ યુનિટ વન સ્ટડી ઓફ ગાર્મેન્ટ કોમ્પોનન્ટ્સ માં ટાઈપ ઓફ પોકેટ્સ। ટાઈપ ઓફ પોકેટ્સ એટલે કે જુદી જુદી જાતના ખિસ્સા। હવે એમાં જે અલગ અલગ આપણે પહેલા જ એની ચર્ચા કરીએ છીએ દર વખતે કે જે કોઈ પણ પેટર્ન છે, હવે એ વસ્ત્ર લેડીઝ કે જેન્ટ્સ કે કોઈ પણ બાળકોના કે કોઈ પણ પ્રકારના વસ્ત્રો હોય તો એ વસ્ત્રોની પેટર્ન પ્રમાણે જે કંઈ આપણે એના ઉપર જે કંઈ મૂકીએ છીએ, જે કોમ્પોનન્ટ્સ એટલે સ્લીવ છે કે પોકેટ છે કે કોલર છે કે પછી જુદી જુદી જાતની નેકલાઇન છે, નેકલાઇનના પણ અલગ અલગ જે કંઈ પ્રકાર છે, તો એના વિશે જ્યારે આપણે મેઇન ચાર પાર્ટ એટલે કે સ્લીવ, પોકેટ, કોલર, નેકલાઇન, તો આપણે અહીંયા આપણે આ સિલેબસમાં તમારે બે વસ્તુ સમજવાની છે ગાર્મેન્ટ કોમ્પોનન્ટમાં, એમાં ટાઈપ ઓફ સ્લીવ અને ટાઈપ ઓફ પોકેટ। ડિપેન્ડ કયું વસ્ત્ર આપણે સીવવા જઈ રહ્યા છીએ, જેન્ટ્સ લેડીઝ, અને એમાં જે કઈ વસ્ત્ર છે એ બધામાં એક પોકેટ છે એ મહત્વની વસ્તુ છે। ટાઈપ્સ ઓફ પોકેટ એટલે કે જુદી જુદી જાતના ખિસ્સા। સૌથી પહેલું આપણે જોઈએ તો પેચ પોકેટ। આ ખિસ્સું મનીલા શર્ટ, કુશર્ટ, જોધપુરી કોટ, નેહરુ શર્ટ કે કોઈ પણ પ્રકારના જે કંઈ સાદા કે પેટર્ન વાળા જે શર્ટ છે એ શર્ટ ઉપર આપણે જે પોકેટ કરીએ છીએ એને પેચ પોકેટ કહેવામાં આવે છે। એટલે કે ઉપરથી ટોટલ જે મૂકવામાં આવે છે પેચ જેવું, જેનો બાહ્ય દેખાવ લાગે છે એ, એટલે કે એક ખિસ્સું મૂકવાથી પેચ કર્યું હોય તેવું દેખાય છે, જેથી તેને પેચ પોકેટ કહેવામાં આવે છે। આ ખિસ્સું મૂકવું હોય તો એના માટે શું કરવામાં આવે છે, તો ત્રણેય સાઈડ સિલાઈ કરવામાં આવે છે, પછી એ ડિપેન્ડ એક એક સેન્ટીમીટરના અંતરે કે એક એક ઇંચની અંતરે, એટલે એની જે કઈ વસ્ત્રની પેટર્ન છે પેટર્નના ફિક્સ પાર્ટ ઉપર એના નિશાન લગાવી અને એક ઇંચ કે એક સેન્ટીમીટર અંદર વાળી અને પછી આ પોકેટ તૈયાર કરવામાં આવે છે। અને એની બહારની બાજુ મતલબ મશીન સિલાઈ કરવામાં આવે છે, ફિનિશિંગની સિલાઈ કરવામાં આવે છે। આ કિસ્સામાં નીચેના બે ખૂણાને રાઉન્ડ શેપમાં પણ, એટલે આ પેચ પોકેટ છે આ તો એક સિમ્પલ પેટર્ન આમાં દર્શાવેલી છે, પણ આમાં તો અલગ અલગ પ્રકારની ઘણા પ્રકારની ડિઝાઇનો પેટર્ન જે છે એની વેરાયટી કરી એમાં લાવી શકાય છે। એટલે નાના બાળકના શર્ટ માટે જુદા જુદા કલરના એમ્બ્રોઇડરી કરેલા કે એવા ખિસ્સા પણ મૂકી શકાય છે। દાખલા તરીકે કોઈ ચેક્સ વાળું કાપડ છે તો એમાં પ્લેન પોકેટ, કે પ્લેન કાપડ છે તો એમાં ચેક્સ વાળો પોકેટ, કે પોકેટમાં ઓવરલુક કરવામાં આવે છે એની ઉપર એમ્બ્રોઇડરી કરવામાં આવે છે, કે ઘણી બધી પેટર્નો એમાં કરવામાં આવે છે, પછી અલગ અલગ શેપમાં કરવામાં આવે છે। તો આ રીતે પછી હવે દાખલા તરીકે લાઈન વાળો જ શર્ટ છે તો એમાં ક્રોસ લાઈનના પોકેટ કરી શકાય, કે ક્રોસ લાઈન છે તો એમાં નેરો લાઈનના પણ આવા અલગ અલગ આપણે એમ કહીએ ને કે જે એની પેટર્ન ફિક્સ કરી અને પછી આપણે એ તૈયાર કરી શકીએ। પણ આપણે એક બેઝિક જે કહી શકીએ એ પેચ પોકેટ પહેલું, પછી છે ફ્લેપ પોકેટ એટલે કે ઢાંકણ વાળું ખિસ્સું।
તો આ ખિસ્સું પણ પેચ પોકેટ જેવું જ હોય છે, પણ એની ઉપર ફ્લેપ આવે છે એટલે ઓવરલેપ થાય એવું હોય છે, જેથી તેને ફ્લેપ પોકેટ કહે છે. એને પણ ખિસ્સા સાથે જોડીને મૂકી શકાય, તેમજ તેની ઉપર થોડો ભાગ રાખી છૂટો મૂકી અને એની ઉપર ઓવરલેપ થાય એ રીતે સિલાઈ કરવામાં આવે છે. અને એની ઉપર શો બટન કે પ્રેસ બટન કે જે કંઈ છે એ ડેકોરેશનના માધ્યમ તરીકે મૂકી શકાય. આ ફ્લેપ સીધી પટ્ટીમાં નીચેથી ગોળ ખૂણા રાખીને, ક્રોસ પટ્ટીમાં એક જ છૂટી પટ્ટી રાખીને, એમ અનેક પેટર્નથી પણ કરી શકીએ છીએ. પછી એ ડિઝાઇનની પેટર્ન આવે કે સિલાઈની પેટર્ન આવે, કોઈ પણ પેટર્નથી આપણે કરી શકીએ છીએ. એ પછી છે જીપ પોકેટ, જ્યાં આવું એટલે એમ કે જ્યાં આગળ ખિસ્સું હોય એની ઉપર જે જીપ કે ચેઇન લગાવવામાં આવે તો એને આપણે જીપ પોકેટ કહીએ છીએ. પછી ઇનસાઇડ પણ હોઈ શકે અને આઉટસાઇડ પણ હોઈ શકે. એના પછી છે કટ પોકેટ, એટલે આ ખિસ્સું જ્યાં મૂકવું હોય કાપડ ઉપર બહારની બાજુએ ખિસ્સા જેટલો કટ મૂકવામાં આવે, અને ખિસ્સાનો જે મેઇન પાર્ટ છે એટલો જેટલો એટલે બહારની બાજુ ખિસ્સાનો જેટલો ભાગ ખુલ્લો દેખાય એટલો ઉપર સિલાઈ કરવામાં આવે, અને કોથળી આકારે અંદરની સાઈડ હોય છે. પેન્ટ, વીનેક, કોટી, બેલ બોટમ કે જે આવા અસ્તરવાળા કાપડ હોય જેન્ટ્સના, તો સીવેલા કપડાં જે કોઈ પણ હોય એમાં આ પ્રકારનું પોકેટ તૈયાર કરવામાં આવે છે. એ પછી છે વન પીસ બાઉન્ડ પોકેટ. આ ખિસ્સું જ્યાં મૂકવું હોય ત્યાં નિશાની કરવામાં આવે છે. પછી ખિસ્સાના માપ કરતા 1 ઇંચ પહોળો અને ખિસ્સાની લંબાઈ રાખી હોય તેનાથી ડબલ કાપડ લેવામાં આવે છે, અને જ્યાં ખિસ્સાનું નિશાન કર્યું હોય ત્યાં કપડું મૂકી નિશાન ઉપર મશીન મારી ખૂણા ઉપર કટ મૂકી કપડું અંદરની બાજુ ઉથલાવી અને સિલાઈ જેટલો ભાગ ખુલ્લો છે તેટલી પટ્ટી રાખી અને એના જે કોર્નરમાં મશીન મારવામાં આવે છે, ખૂણાનો ભાગ અંદર દબાવી ઊંધી સાઈડ મશીન મારવામાં આવે છે, અને પછી અંદર નાખેલા ખિસ્સાને સીવવામાં આવે છે. આપણને વિદ્યાર્થી મિત્રો આ થિયોરિકલ થોડું અઘરું લાગે, પણ આ તો પ્રેક્ટિકલી જે કરીએ ત્યારે જ એનો આઈડિયા આવે. તો આ ખિસ્સાનો ઉપયોગ પેન્ટના પાછળના ભાગે, ફ્રોક અને પેટીકોટની સાઇડમાં, તેમજ પાયજામામાં, અત્યારે તો કુર્તામાં વગેરેમાં આવા પ્રકારના ખિસ્સા જે સાઇડ પોકેટ છે એ જોવા મળે છે. અત્યારે તો લેડીઝના કપડામાં પણ, કુર્તીમાં વગેરેમાં, પેન્ટમાં પણ જ્યાદાતર જોવા મળે છે એ. પછી છે તિરછા પોકેટ. આ પોકેટ પણ પેન્ટ, બેલ બોટમ, સ્કર્ટ, કળીવાળા ઝભ્ભા, ફ્રોકના ઘેર, કટ પોકેટ, પેચ પોકેટ તરીકે મૂકી શકાય. લેડીઝ પેન્ટ, બેલ બોટમ, ડ્રેસ ઉપર કટ પોકેટ રૂપે પણ મૂકવામાં આવે છે. બહારની બાજુ ઊભો આડો કે ત્રાસો કાપ મૂકી જરૂરિયાત પ્રમાણે કોથળીનો આકાર બનાવી ખિસ્સાનું નીચેનું પડ બહાર ન દેખાય એ રીતે મૂકવામાં આવે છે, અને જે રંગનું કાપડ હોય એ જ રંગના ખિસ્સાનું કાપડ કે અસ્તર આમાં મૂકવામાં આવે છે. એ એટલે આપણે જીન્સ પેન્ટ વગેરેમાં પણ આ પ્રકારના જ્યાદાતર પોકેટ જોઈએ છે. એટલે વિદ્યાર્થી મિત્રો જે ખિસ્સા છે એ તો અલગ અલગ પ્રકારના કેટલા પણ હોઈ શકાય, પણ આપણે એની જે બેઝિક મેથડ છે ફાઇનલી 6 એ જ આપણે જોવાની છે, જેમાં આપણે સૌથી પહેલું જોયું પેચ પોકેટ, ફ્લેપ પોકેટ, જીપ પોકેટ, કટ પોકેટ, વન પીસ બાઉન્ડ પોકેટ એટલે કે સાઇડ પોકેટ, અને તિરછા પોકેટ. જ્યાદાતર આ 6 પાર્ટ એટલે આ 6 પ્રકારના જે પોકેટ છે એ પોકેટ આપણે વધારે પ્રમાણમાં જોઈએ છીએ. એટલે આ બેઝિક મેથડ છે. પછી એમાં અલગ અલગ જે કંઈ એની પેટર્ન છે એ પેટર્ન આગળ પાછળ જે કંઈ છે એ બદલાવીને આપણે મૂકી શકીએ છીએ, પણ બેઝિક આ પેટર્ન વાઇઝ આપણે પોકેટના પ્રકાર જોયા. દરેક પોકેટની જે કંઈ અલગ અલગ સાઇઝ છે એ પણ સાઇઝ વસ્ત્ર ઉપર હોય છે, કોઈ મિની પેન્ટ હોય કે લોંગ પેન્ટ હોય કે ફોર્મલ પેન્ટ હોય કે જીન્સનું પેન્ટ હોય કે
કે ફેશન વાળું પેન્ટ હોય કે શર્ટ હોય કે ટોપ હોય કે ક્યારેક તો શું હોય છે વિદ્યાર્થી મિત્રો, પોકેટ શોપીસના પોકેટ પણ મૂકવામાં આવે છે, જેનો કોઈ મિનિંગ હોતો નથી, પણ ઉપર પેચ તરીકે ખાલી શોપીસના પોકેટ પણ તૈયાર કરવામાં આવે છે. પણ એ પણ એની અલગ અલગ સાઇઝ પ્રમાણે, પછી એમાં કેવું કપડું કે કેવો કાપડની સાઇઝ ને એની ક્વોલિટી કેવી છે, કે એ પ્રકારે આપણે અલગ અલગ પ્રકારના પોકેટ સીવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચેપ્ટરમાં, સોરી પહેલા યુનિટમાં સ્ટડી ઓફ ગાર્મેન્ટ કોમ્પોનન્ટ, એમાં ટાઈપ ઓફ સ્લીવ્સ અને ટાઈપ્સ ઓફ પોકેટ, આ બે ચેપ્ટર વિશે ભણ્યા. આશા રાખું છું કે આપ સૌને આ સમજાયું હશે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના પછીનું યુનિટ જોશું. થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થી મિત્રો.